મારી ગાયત્રી ફૂડ ચેનલમાં આપનું સ્વાગત છે. કે કોકરોચ કેવી રીતે ભગાવવા, તો આ કોમેન્ટના આધારે હું આજે આ વિડીયો બનાવી રહ્યો છું કે ઘરની અંદર કોકરોચ આવે તો એને કેવી રીતે દૂર કરવા, એના હું તમને ઘરેલુ ટિપ્સ આજે બતાવું છું. તો સૌથી પહેલાં આપણે અગરબત્તી લઈશું, ત્રણ અગરબત્તી લઈશું, અને એનો જે ઉપરનો ભાગ આવે છે સળીના ઉપર લાગેલો એ ભાગને આ રીતે આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું. એ કપૂરને આપણે આ રીતે તોડી અને એનો પણ ભૂકો કરી દઈશું. પ્લાસ્ટિકનો ટબ લઈશું, એની અંદર એક ગ્લાસ પાણી એડ કરીશું, અને આ પાણીની અંદર આ જે કપૂરની ગોટીનો જે પાવડર છે અને અગરબત્તીનો પાવડર છે પાણીની અંદર આપણે મિક્સ કરી દઈશું. આ રીતે ચમચી વડે બરાબર હલાવી અને મિક્સ કરી દઈશું. હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને આ રીતે રૂ લઈશું અને જે દીવા છે એની અંદર રૂને આ રીતે પલાળી અને દીવાની અંદર મૂકી દઈશું, અને આખી રાત આને જે જગ્યાએથી કોકરોચ આવતા હોય એ જગ્યાએ આપણે મૂકી રાખવાનું છે, જેથી કરીને આની સ્મેલથી કોકરોચ તમારા ઘરની અંદર બિલકુલ આવશે નહીં. એ સિવાય તમે આ જે મિશ્રણ છે એને એક આવી પ્લાસ્ટિકની બોટલની અંદર ભરી અને સ્પ્રે પણ કરી શકો છો. હવે મિત્રો, હું તમને બીજી ટ્રિક્સ બતાવીશ. એ આ છે બોરિક એસિડ પાવડર, એક ચમચી જેટલો ઘઉંનો લોટ એની અંદર એડ કરીશું. પછી એની અંદર થોડુંક પાણી એડ કરી ઘઉંનો લોટ, બોરિક પાવડર આનું મિશ્રણ કરી અને પછી એની નાની નાની આપણે ગોળીઓ બનાવી દઈશું. આ રીતે નાની નાની ગોળીઓ બનાવી જે જગ્યાએ કોકરોચ આવતા હોય એ જગ્યાએ તમે મૂકી શકો છો. પરંતુ મિત્રો, આ ગોળી મૂકતા પહેલાં તમારે નાના બાળકો હોય ઘરમાં તો ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે એમના હાથમાં જો આવી જાય તો તકલીફ કરે. 10 અલગ અલગ ટિપ્સ આજે હું તમને બતાવું છું. જે જગ્યાએથી કોકરોચ આવતા હોય એ જગ્યાએ આવી કોફી લાવી અને એના કોફીના દાણા તમે મૂકી શકો છો. મિત્રો, બીજી ટીપ છે તમાલપત્ર. જે જગ્યાએ કોકરોચ આવતા હોય એ જગ્યાએ જો આ તમાલપત્રનું તમે પાવડર બનાવીને નાખશો તો એની સ્મેલથી પણ કોકરોચ ઘરમાં આવતા નથી. મિત્રો, આ છે ત્રીજી ટીપ્સ. હવે મિત્રો, તમને ચોથી ટીપ્સ બતાવું છું. આ છે કેરોસીન. આ છે પાંચમી ટીપ્સ. તો લવિંગ, તો એની સ્મેલથી કોકરોચ આવશે જ નહીં. આ છે છઠ્ઠી ટ્રીપ્સ. આ ડુંગળીને કાપી અને રસ બનાવી લેવાનો. આ છે સાતમી ટ્રીપ્સ. મિત્રો, આ છે બોરિક એસિડ. બોરિક એસિડ નાખશો તો એની સ્મેલથી પણ કોકરોચ તમારા ઘરની અંદર આવશે નહીં. તો આ છે આઠમી ટ્રીપ્સ. બેકિંગ સોડા અને થોડી ખાંડ મિક્સ કરી અને તમે જે જગ્યાએ કોકરોચ આવતા હોય એ જગ્યાએ આ રીતે તમે મૂકી દેશો. આ છે મિત્રો નવમી ટ્રીપ. એ બોરિક એસિડ અને ઘઉંનો લોટ મિશ્રણ કરી પાણી નાખી અને આવી રીતે ગોળી બનાવી લેવાની. આ છે દસમી ટ્રીપ, બેકિંગ સોડા. ફક્ત બેકિંગ સોડાને પણ તમે જે જગ્યાએ કોકરોચ આવતા હોય જગ્યાએ નાખશો તો પણ કોકરોચ દૂર થઈ જશે. મિત્રો, મેં આજે તમને 10 ટ્રીપ બતાવી, તેમાંથી તમને જે પણ પસંદ આવે, અનુકૂળ આવે, એ ટીપ્સનો તમે ઉપયોગ કરી શકો છો. જો તમને મારો આ વિડીયો ગમે હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. Thanks for watching my video. Thank you.